ગુજરાત ભાજપના ભીષ્મ પિતામહ તેવા પૂર્વ મુખ્ય પ્રધાન અને પ્રજાવત્સલ નેતા દિવંગત કેશુભાઈ પટેલનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન, અનેક અગ્રણીઓ અને પરિવારજનોની ઉપસ્થિતિમાં રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય અપાઈ. પીએમ નરેન્દ્ર મોદી આવતીકાલે દિલ્હીથી સીધા ગાંધીનગર આવી સ્વર્ગીય કેશુબાપાને ત્યાં જઈ પરિવારજનોને મળી શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. બાદમાં કેવડિયા કોલોની જવા રવાના થશે. કેશુબાપાના નિધનથી સોમનાથ બંધ રહ્યું. કાલે 6 કલાકની વિશેષ પૂજા થશે. વિસાવદરમાં પણ કાલે બંધ પડાશે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 987 કેસ અને 4ના મોત, 1083 દર્દી સાજા થયા. રાજ્યનો રિકવરી રેટ 90.08% થયો. અમદાવાદમાં નવા 171 કેસ અને 1નું મોત, સુરતમાં 213 કેસ અને 2 મોત, વડોદરામાં 117 કેસ, રાજકોટમાં 96, ગાંધીનગરમાં 34 કેસ અને 1નું મોત, મહેસાણામાં 33, બનાસકાંઠા અને જામનગરમાં 28 નવા કેસ નોંધાયા. ગુજરાતના જાણીતા પત્રકાર ઉદય મહુરકરની ભારત સરકારના ઇન્ફોર્મેશન કમિશનર તરીકે નિમણૂક કરાઈ. નવ ગુજરાત સમય સાથે જોડાવા બદલ આપનો આભાર.